હવે આગળ વાત કરીએ તો રાજકોટમાં જ ઘીણનો અહેસાસ કરાવતા મધુમન પાર્ક ઝૂમાં 45,000 લોકોએ દિવાળી વેકેશનમાં મુલાકાત લીધી. સતત દોડતી ભાગતી જિંદગીમાં દિવાળીની આ રજાઓ અલ્પ વિરામ લઈને આવતી હોય છે. કામ ધંધામાંથી થોડી રજા મળતાની સાથે જ લોકો ફરવા લાયક સ્થળ પર ઉમટી પડતા હોય છે. રાજકોટ શહેરમાં પણ એક એવી જગ્યા આવેલી છે કે જ્યાં લોકો ગાઢ જંગલનો આનંદ લઈ શકે. અહીં આવતાની સાથે જ લોકોને પણ એવું લાગે છે કે તે કોઈ શહેરી વિસ્તારમાં નહીં પરંતુ જંગલમાં શાંતિ અને આરામ માણવા આવ્યા છે. રજા પડતાની સાથે જ લોકો ગીરના ઘાટ જંગલો તરફ દોટ મૂકતા હોય છે. જોકે રાજકોટ શહેરમાં પણ એક એવું સ્થળ આવેલું છે જ્યાં ગીરના જંગલમાં હોવાનો જ અહેસાસ લોકોને થઈ રહ્યો છે. આ સ્થળ એટલે કે પ્રદ્યુમ્ન પાર્ક ઝૂ. આ પ્રદ્યુમ્ન પાર્ક ઝૂમાં સૌરાષ્ટ્રભરમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને ગીરના જંગલનો આનંદ રાજકોટમાં જ લઈ રહ્યા છે. દિવાળીના માહોલમાં અત્યાર સુધીમાં આશરે 45,000 જેટલા લોકો મુલાકાત લઈ ચૂક્યા છે. આશરે 10 લાખ રૂપિયા જેટલી આવક મહાનગરપાલિકાને થઈ ચૂકી છે. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આ પ્રદ્યુમ્ન પાર્કનો આધુનિક ઢબે વિકાસ કરવામાં આવી રહેલો છે. દર વર્ષે આપણે અહીંયા વન્ય પ્રાણી વિનિમય હેઠળ અલગ અલગ વન્ય ઝૂ પાસેથી પ્રાણીઓ પક્ષીઓ મેળવી અને ઝૂનો વિકાસ કરવામાં આવેલો છે. એના માટેના પાંજરાઓ બનાવવામાં આવતા હોય છે. રાજકોટ ઝૂની વાત કરું તો જન્માષ્ટમીનો તહેવાર હોય, જાહેર રજાના દિવસો હોય કે દિવાળીનો તહેવાર હોય, રાજકોટ અને આ સૌરાષ્ટ્રના લોકો માટે રાજકોટ ઝૂ ફરવા માટેનું ખૂબ જ ઉત્તમ સ્થાન અટાણે બની ચૂકેલું છે. અત્યારે દિવાળીનો તહેવાર ચાલે છે તો છેલ્લા 4 દિવસની અંદર 48,000થી પણ વધારે મુલાકાતીઓ અત્યારે પાર્કની મુલાકાત લઈ ચૂકેલા છે અને અમારા અંદાજ મુજબ હજી 5મ આવે ત્યાં સુધી હજી 2-3 દિવસ સુધી મુલાકાતીઓનો ઘસારો રહેશે એવી પૂરેપૂરી ધારણા છે. અને રાજકોટ મહાનગરપાલિકાને પણ 10-10.5 લાખથી પણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પ્રાંતિજ તથા ઝવેર સલાલના વેપારી ભાઈઓ તથા ખેડૂત ભાઈઓ તથા નગરજનોને આવતું નવું વર્ષ દરેક માટે લાભદાયી તથા શુભદાયી તથા સમૃદ્ધિ તરફ નીવડે તેવી શુભેચ્છાઓ. ખેડૂત ભાઈઓને આવતું નવું વર્ષ દરેક માટે યશસ્વી તથા ફળદાયી નીવડે તેવી શુભેચ્છા. માર્કેટયાર્ડમાં ખેડૂતોને સારો ભાવ તથા હરાજીના સૂત્ર મુજબ સાચો તોલ રોકડા નાણાં તથા જાહેર હરાજીથી ખેડૂતોનું માલનું વેચાણ થાય તે બાબતે અમારા કર્મચારી તરફથી ધ્યાન રાખી તેઓને દરેક બાબતે ન્યાય મળે તેવી અમારી પ્રાથમિકતા રાખવાની અમારી ફરજ અદા કરીએ તે બાબતે ખાસ ધ્યાન રાખશું. ફરીથી એકવાર દરેકને નવા વર્ષનું સારું સ્વાસ્થ્ય રહે અને યશસ્વી નીવડે તેવી શુભેચ્છા. જય જવાન જય કિસાન. નમસ્કાર. આવનાર દીપાવલી પર્વ તેમજ નૂતન વર્ષની શાળાના તમામ વિદ્યાર્થી મિત્રો તેમજ વિદ્યાર્થીઓના વાલીશ્રીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપનું નવું વર્ષ સુખ સમૃદ્ધિ તેમજ યશસ્વીમય રીતે પસાર થાય. શૈક્ષણિક કારકિર્દીમાં આપ ખૂબ જ સફળતા મેળવો એવી
શેઠ પીએનડાર પરિવાર વતીથી આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નમસ્કાર. વિક્રમ સંવત 2081, નવું વર્ષ. તક્ષશિલા વિદ્યાલય બાલવાટિકા પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ અને સાયન્સ પ્રવાહ તરફથી પ્રાંતિના તમામ વાલી મિત્રો, આજુબાજુના ગામડામાંથી આવતા વિદ્યાર્થી મિત્રો, એમના વાલીઓ, પ્રાંતિજના તમામ વેપારી મિત્રો, તમામને તક્ષશિલા શાળા પરિવાર તરફથી, સંચાલક મંડળ તરફથી ખૂબ ખૂબ નવા વર્ષની શુભકામનાઓ. બધાનું નવું વર્ષ મંગલમય રહે, ઉત્સાહમય રહે, ફળદાયી નીવડે એવી તક્ષશિલા શાળા પરિવાર તરફથી હું શુભકામનાઓ પાઠવું છું.